ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની તમને અજ્ઞાત સંખ્યાના દાખલા ગણાયતા હવે અજ્ઞાસખ્યાની અંદર પહેલો દાખલો ગણાય તો બરાબર બીજો ત્રીજો અને જે ચોથો છે એ દાખલો તમને બોર્ડ વર્ક દ્વારા હું તમને સમજાવીશ બરાબર ત્રીજા મને દાખલાની વાત કરીએ કે એક સારામાં પટ્ટાવારાની બે જગ્યાઓ માટે આઠ ઉમેદવારો પોતાની નોંધણી કરાવે છે બરાબર તો આ આઠ ઉમેદવારોમાંથી બે બે પટ્ટાવાળા પસંદ કરવાના છે એટલે કે ઉમેદવાર એટલે કુલ ઉમેદવાર કેટલા છે આઠ ને પસંદગી કેટલાની કરવાની છે આર બરાબર બે એટલે તમારો થશે આઠ ઉમેદવારોમાંથી બે પટ્ટાવાળો પસંદગી કરવાનો કુલ પ્રકાર આઠ સી ટુ આઠ સી ટુ પછી તમે સૂત્ર મૂકવાનું છે તો સૂત્ર એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કાઉન્સમાં એન માઇનસ આર પૂરો આર ફેક્ટોરિયલ એટલે કે તમે સૂત્ર મૂકશો એ પ્રમાણે કિંમત મૂકશો એટલે આઠ ફેક્ટોરિયલ છેદમાં બે ફેક્ટોરિયલ કાઉન્સમાં આઠ માઇનસ બે પૂરો ફેક્ટોરિયલ હવે આઠ ફેક્ટોરિયલ છેદમાં બે ફેક્ટોરિયલ આઠમાંથી બે જાય તો છ ફેક્ટોરિયલ હવે આઠની જોડે નજીક કયા છે તો છ છે તો આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ફેક્ટોરિયલ છેદમાં બે ગુણ્યા એક ગુણ્યા છ ફેક્ટોરિયલ જો એક ના લખો તો ચાલશે છ ફેક્ટોરિયલ છ ફેક્ટોરિયલ લોડી ગયા આઠ સિત્તા છપ્પન છેદમાં બે ગુણ્યા એક એટલે બે બંનેનો ભાગાકાર કરશો તમને જવાબ કેટલો મળશે અઠ્યાવીસ હવે તમારે આ આખું સૂત્ર આધારિત ના કરો તો તમે ડાયરેક્ટ તમે આ રીતે કરી શકો છો બરાબર ડાયરેક્ટ તમે કરી શકો જે હવે દાખલામાં ડાયરેક્ટ હું એ રીતે જ કરીશ ચોથા નંબરનો દાખલો છે કે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ દિવસો ભાગ લે છે જો પ્રથમ રાઉન્ડમાં દરેક દેશે દરેક દેશ જોડે એક એક મેચ રમવાની હોય તો એક રાઉન્ડમાં કેટલી મેચો રમાશે હવે દરેક દેશે દરેક દેશ જોડે એક એક મેચ રમવાની છે જ્યારે એક મેચ રમાય ત્યારે કેટલા દેશો ભાગ લે બે દેશો ભાગ લે ટોટલ ટીમ કેટલી છે પાંચ બરાબર તો એન બરાબર પાંચ અને દરેક દેશ દરેક દેશ એટલે આર બરાબર બે એટલે ફાઈવ સી ટુ ડાયરેક તમે સૂત્ર આધારિત મૂકી શકો છો ડાયરેક્ટ તમે કરશો તો પણ તમે લખી શકો છો કે પાંચ ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા એક તમે સૂત્ર આધારિત દાખલો ગણજો તો ફાઇવ ફેક્ટો એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ એન માઇનસ આર કાઉન્સ પૂરો ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ છેદમાં બે ફેક્ટોરિયલ કાઉન્સમાં આ પાંચ માઇનસ બે ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ ચાર ફેક પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ છેદમાં બે ગુણ્યા એક ગુણ્યા ત્રણ ફેક્ટરિયા ત્રણ ફેક્ટરી ત્રણ ફેક્ટોરિયલ ઉડી જાય પછી તમને મળશે પાંચ ગુણ્યા ચાર છેદમાં આ બે ગુણ્યા એક બરાબર પાંચ ચોક વીસ બે એકા બે ડાયરેક્ટ ભાગાકાર કરશો તો કેટલા આવશે દસ તમારો જવાબ આવશે ત્યાર પછી એક પેટીમાં બસ્સો એકમો ખામીવાળા છે બરાબર એક પેટીની અંદર બસ્સો એકમોમાંથી પાંચ એકમો ખામીવાળા છે તમે ડાયરેક્ટ તમે એના ટકા કાઢશો તો કેટલા મળશે દસ એકમો મળશે એટલે ખામીવાળા એકમો કેટલા થયા દસ પેટીમાં ત્રણ એકમો પસંદ કરવાના છે બરાબર ત્રણ એકમો પસંદ કરવાના તો બધા એકમો કેવા હોય ખામીવાળા હોય એટલે પસંદગી તમને કેટલી મળી ત્રણ આપણે ખામીવાળા કુલ એકમો કેટલા છે તો એન બરાબર દસ તમને મળી ગયા હવે તમારે સૂત્ર મૂકવાનું એટલે એનસીઆર છેદમાં એન સી આર બરાબર દસ ફેક્ટોરિયલ છેદમાં ત્રણ ફેક્ટોરિયલ કાઉન્સમાં દસ માઇનસ ત્રણ કાઉન્ટ પૂરો ફેક્ટોરિયલ બરાબર તમે ડાયરેક્ટ સૂત્ર આધારિત પછી મૂકવા જશો તો તમને જવાબ તમને મળી જશે એટલે કે ડાયરેક્ટ સૂત્ર મૂકશો કે દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઉપર તમે ગુણાકાર કરશો તો સાતસો વીસ નીચે ત્રણ દુ છ એટલે છ ભાગાકાર કરશો તો એકસો ને વીસ તમને મળી ગયો જવાબ પછી છઠ્ઠા નંબરનો દાખલો બહુ મસ્ત દાખલો છે બરાબર તો છઠ્ઠા નંબર દાખલામાં એક બેંકની અંદર ચૌદ કારકુન અને છ પટ્ટાવાળા છે બરાબર ચૌદ કારકુન અને છ પટ્ટાવાળા છે તેમાંથી ત્રણ કારકુન અને એક પટ્ટાવાળા પસંદ કરવાના કે તમને બે દાખલા ભેગા આપ્યા છે બરાબર તો પસંદગીનો પ્રકાર શોધો હવે ચૌદ કારકુન અને છ પટ્ટાવારા એટલે આ બંને એન થયા બરાબર આ બંને કેટલા થયા ચૌદ અને છ બરાબર ચૌદ કારકુન અને છ પટાવારા હવે તેમાંથી પસંદગી કરે છે આર બરાબર તમારે પસંદગી કરવાની તો પટ્ટા આ કારકુનમાંથી તમે પસંદગી કરશો તો ત્રણ અને પટ્ટાવાળામાંથી પસંદગી કરશો એક છે તો તમારે બે વખત દાખલો થશે ને બંને ભેગો દાખલો તમારે કરવાનો પસંદગીનો પ્રકાર કે બંનેમાંથી ભેગી પસંદગી કીધી છે તો ચૌદ સી ત્રણ અને ગુણાકાર થશે એટલે છ સી વન આ તમને મળી ગયું બરાબર ચૌદ પટ્ટાવાળામાંથી ત્રણ પટ્ટાવાળા પસંદ કરવાના અને છ સોરી ચૌદ કારકુનમાંથી ત્રણ કારકુન પસંદ કરવાના અને છ પટ્ટાવાળામાંથી એક પટ્ટાવાળો પસંદ કરવાનો બરાબર તમે બંને દાખલા અલગ બંનેના સૂત્રો મૂકી બંનેના દાખલાનો રકમ મૂકી પછી દાખલો ગણવાનો પછી જે જવાબ આવે બંનેનો ગુણાકાર કરવાનો તો તમને જવાબ કેટલો મળશે એકવીસ ચોર્યાસી એકવીસ ચોર્યાસી તમને જવાબ મળશે ત્યાર પછી એક બહુ મસ્ત દાખલો છે કે એક પેટીમાંથી બરાબર એક ટોપલીમાંથી તમને આપ્યું છે કે એક ટોપલીમાંથી ત્રણ સફેદ અને પાંચ ગુલાબી ફૂલો પસંદ કરવાના છે બરાબર હવે તમે આમાંથી તમને અહીંયા બે સંભાવના આપી છે અને બે સંભાવના મસ્ત કીધી છે એક જ રંગના ત્રણ ફૂલો પસંદ કરવાના હોય એક જ રંગના ત્રણ ફૂલો પસંદ કરવાના હોય હવે યાદ રાખજો દાખલો ગણીને બતાવું છું કે એક ટોપલીમાં બે ફૂલો બે અલગ અલગ પ્રકારના ફૂલો છે કે તમને રંગ આપ્યા છે કે ત્રણ સફેદ અને પાંચ ગુલાબી બરાબર ફૂલો છે તેમાંથી એક એક જ રંગના ત્રણ ફૂલ પસંદ કરવાના એક જ રંગના તમને કીધું છે ત્રણ ફૂલ પસંદ કરવાના તો એક ટોપલીમાં ત્રણ સફેદ અને પાંચ ગુલાબી છે એક જ રંગના ત્રણ ફૂલો પસંદ કરવાના એનો મતલબ થાય એ તમે ત્રણે ત્રણ ફૂલ સફેદ પસંદ કરશો અથવા ત્રણે ત્રણ ફૂલ ગુલાબી પસંદ કરશો વચ્ચે અથવા શબ્દ આવે છે અથવા શબ્દ જ્યારે આવે ત્યારે યાદ રાખવાનું પ્લસ કરવાનો અને અને શબ્દ આવે એટલે ગુણાકાર કરવાનો બરાબર તો કીધું છે કે ત્રણ ફૂલ એક જ રંગના પસંદ કરો તો તમે ત્રણે ત્રણ ફૂલ યા તો સફેદ પસંદ કરશો યા તો ત્રણે ત્રણ ફૂલ તમે ગુલાબી પસંદ કરશો તો ત્રણ ફૂલ કેટલા છે સફેદ એટલે થ્રી સી થ્રી અથવા પ્લસ ગુલાબી છે તો ફાઈવ થ્રી થયા તમે પછી બંનેના સૂત્ર આધારિત તમે ઉકેલ લાવી શકો છો તમે થ્રી સી થ્રીનો ઉકેલ કેટલો આવશે એક અને ફાઇવ સી થ્રીનો ઉકેલ કેટલો આવશે દસ બંનેનો સરવાળો કરશો તો કેટલા થશે અગિયાર યાદ રાખજો ત્રણ ફૂલ તમને પસંદ કરવા કીધા છે ત્યાં તો ત્રણ ફૂલ તમે સફેદ પસંદ કરો યા તો ત્રણ ફૂલ તમે ગુલાબી પસંદ કરો તો વચ્ચે અથવા શબ્દ આવે એમાં પછી બીજી એક સંભાવના આપી છે બીજી સંભાવના એ કીધી છે કે બંને જુદા 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 રંગના બે ફૂલ પસંદ કરવા જુદા જુદા રંગના બે ફૂલ પસંદ કરવા એનો મતલબ એવો થાય કે બે જ ફૂલ પસંદ કરવાના જુદા જુદા રંગના એનો મતલબ કે એક ફૂલ તમે સફેદ પસંદ કરશો અને એક ફૂલ તમે ગુલાબી પસંદ કરશો અર્થાત કે એક ફૂલ તમે સફેદ પસંદ કરશો ને એક ફૂલ તમે ગુલાબી કે વચ્ચે કયો શબ્દ આવ્યો અને શબ્દ આવ્યો અને શબ્દ આવે એટલે તમારો શું થાય ગુણાકાર થાય તો જુદા જુદા રંગના બે ફૂલ પસંદ કરતા બરાબર તો ત્રણ સફેદ છે એટલે થ્રી વન ગુણ્યા અહીંયા ગુણ્યા થશે ગુણ્યા અને ફાઇ વન તમે બંનેનો ઉકેલ લાવશો સૂત્ર આધારિત એટલે થ્રી સી વનનો થ્રી ફાઈ સી વનનો ફાઇવ અને બંનેનો ગુણાકાર કરશો તો કેટલા થશે પંદર બરાબર ત્યાર પછી એ બહુ મસ્ત દાખલો છે કે બાવન પત્તાવાળો બરાબર આ યાદ રાખજો કે બાવન પત્તાની જોડમાં બે પત્તા પસંદ કરવાના છે બાવન પત્તાની જોડ એટલે કેટમાંથી બે પત્તા યાદચ્છિક રીતે યાદચ્છિક રીતે એટલે કોઈપણ પત્તા તમે પસંદ યાદચ્છિક એટલે કોઈપણ પત્તા તમે પસંદ કરવાના છે તો બાવન પત્તાની કેટમાંથી બે પત્તા પસંદ કરવાના છે તે બે પત્તા કયા હોઈ શકે બે પત્તા કયા હોઈ શકે તમને બે સંભાવના આપી છે તો પહેલા નંબરની મને સંભાવના છે કે બાવન પત્તાની જોડમાંથી લાલ રંગ કેટલી રીતે પસંદ થઈ શકે બાવન પત્તાની કેટમાં લાલના કેટલા પત્તા તમે પસંદ કરી શકો કે કોઈપણ લાલના બે પત્તા પસંદ કરી શકો તો બાવન પત્તાની કેટમાં ચાર રંગના પત્તા હોય છે એટલે કે ચાર પ્રકારના પત્તા હોય છે રંગના તો બે જ હોય છે પણ ચાર પ્રકારના પત્તા હોય છે બરાબર એક હોય છે લાલ ચોરકટ ફુલ્લી અને કારી આ ચાર રંગના પત્તા હોય છે કે ચાર પ્રકારના ચાર પ્રકારના પત્તા હોય છે તો બાવન પત્તાની કેટમાં બે પત્તા લાલના પસંદ કરવાના હોય બરાબર તો બાવન પત્તાની કેટની અંદર લાલના તેર પત્તા કારીના પત્તા ફલ્લેના તેલ પત્તા અને ચોકેટના પત્તા એ રીતે હોય છે તો બાવન પત્તાને આપણે લાલના પત્તા હોય છે તો લાલના પત્તા તમે પસંદ કરો એટલે તેર સી ટુ એટલે તેર પત્તા લાલના હોય છે તેમાંથી બે પત્તા કોઈપણ પણ રીતે પસંદ કરી શકો છો તમે સૂત્ર આધારિત હવે તમે દાખલો ગણી શકો છો પત્તા કેટલા આવશે બરાબર હવે બીજી એ કીધું છે કે એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું હોય તો બાવન પત્તાની કેટમાં ચાર પત્તા રાજાના ચાર પત્તા રાણીના હોય છે તો બાવન પત્તાની જોડમાં ચાર રાજાના ચાર રાણીના હોય છે તો બંનેમાંથી એક એક પસંદ કરવાનો છે તો વચ્ચે અને શબ્દ આ છે અને શબ્દ એટલે શું થાય ગુણાકારનો થાય તો કુલ પ્રકાર બરાબર દાખલો છે તો નવમા નંબરનો દાખલો એવો છે કે એક મેનેજર એક બેંક મેને નવમાં નંબર દાખલો કે એક બેંકમાં નવ કર્મચારીઓ નવ કર્મચારીઓ કયા છે તો એક બેંકની અંદર નવ કર્મચારીઓ આપેલા છે તો નવ કર્મચારીઓની અંદર છ કારકુન બે પટ્ટાવારા અને એક મેનેજર આપેલા છે તેમાંથી ચાર સભ્યોની સમિતિ બનાવવાની છે કે કોઈપણ ચાર સભ્યો લેવાના છે ચાર સભ્યો કઈ રીતે લેવાના છે તેમણે તમને અહીંયા સંભાવના આપી છે જો બેંક જો મેનેજર પસંદ કરવાનો જ હોય બરાબર તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય બીજી સંભાવના એવી છે કે જો બંને પટ્ટાવાળા પસંદ કરવાના ન હોય અને મેનેજર પસંદ કરવાનો હોય તો સમિતિ કેવી રીતે રચી શકાય તો અહીંયા તમને બેંકમાં છ કારકુન બે પટારા એક મેનેજર આપેલા છે તેમાંથી ચાર સભ્યોની સમિતિ બનાવવાની છે સમિતિની અંદર તમને અહીંયા બે સંભાવના આપી છે તમે એ પ્રકારે તમારે રચના કરવાની છે તો કઈ રીતે રચના થાય છે તે રચના તમને સમજાવું તો અહીંયા તમને આપી છે કે કઈ રીતે રચના કરવામાં આવે છે તો આપણે રચનાની માહિતી લઈએ બરાબર તો ચાર સભ્યોની સમિતિ બનાવવાની છે તેમાં તમને પહેલા એવું કીધું કે બેંકનો મેનેજર પસંદ કરવાનો જ છે બરાબર બેંકનો મેનેજર તમારે પસંદ થવો જ જોઈએ બરાબર તો બાકીની સમિતિ કઈ રીતે થાય તો બેંકમાં નવ સભ્યો છે તેમાંથી તેમાંથી બેંકનો મેનેજર પસંદ કરવાનો તો બેંકના મેનેજર વન સી વન તેની પસંદગી થઈ ગઈ નવમાંથી એક મેનેજર પસંદ થઈ ગયો બાકી શું રહ્યા કે આઠ કર્મચારીઓ રહેશે એટલે તમારે બાકીના કર્મચારીઓનો સરવાળો કરવાનો છે તો બાકીના કર્મચારીઓ કઈ રીતે તમે સરવાળો કરશો તો તમે જોઈ શકો છો કે છ કારકુન બે પટાવાળા અને એક મેનેજર તો એક મેનેજર એટલે ટોટલ નવ સભ્યોમાંથી એક બેંકનો મેનેજર પસંદ થઈ ગયો એટલે વન સી વન થઈ ગયા તો બાકીના આઠ કર્મચારી એટલે છ કારકુન ને બે પટાવા એમ થઈને આઠ કર્મચારીઓ થયા બરાબર તો આઠ કર્મચારીમાંથી એક બેંકનો મેનેજર પસંદ થઈ જાય તો બાકીના ત્રણ સભ્ય ક્યાં જશે તો આઠ થ્રી બરાબર વન સી વનનો ઉકેલ કેટલો આવશે વન હવે આઠ સી થ્રીનો ઉકેલ તમારે સૂત્ર આધારિત તમે ઉકેલ કરશો બરાબર તો તમને જવાબ મળશે છપ્પન તો છપ્પન એકાદ છપ્પન તમને ઉકેલ મળી ગયો છપ્પન સેકન્ડ નંબરમાં એવું કીધું છે કે ચાર સભ્યોની સમિતિમાં બેંકનો મેનેજર પસંદ કરવાનો છે પરંતુ બંને પટ્ટાવાળા પસંદ કરવાના નથી એટલે પટ્ટાવાળા તમારે લેવાના જ નથી બરાબર મેનેજર તમારે લઈ લેવાનો છે તો મેનેજરની પસંદગી થશે વન સી વન બરાબર મેનેજર પસંદ થઈ ગયો તો બાકીના મે હવે પટ્ટાવાળા પસંદ નહીં કરવાના તો બે પટ્ટાવાળા તમારે છે એ પસંદ કરવાના નથી તો બાકીના કોણ વધે તો છ કારકુન થયા તો છ કારકુનમાંથી તમે છ ત્રણ સભ્યોની પસંદગી કરી શકો એટલે સિક્સ સી થ્રી તો તમારે આવી ગયો પસંદગીનો પ્રકાર થઈ ગયો તો વનસી વન ગુણ્યા સિક્સી થ્રી બરાબર તો વનસી વનનો ઉકેલ આવશે વન અને સિક્સી થ્રીનો ઉકેલ આવશે વીસ તો વીસ એકા વીસ તમારો જવાબ તમને મળી ગયો તમે આ બધું સૂત્રો આધારિત તમારે જ ઉકેલ લાવવાના ડાયરેક્ટ ઉકેલ લાવવાનો નહીં દસમા નંબરનો દાખલો છે કે એક ઓફિસમાં નોકરી કરતા આઠ કર્મચારીઓમાં ત્રણ સ્ત્રી અને બાકીના પુરુષો છે એનો મતલબ શું થયો કે ત્રણ સ્ત્રી એટલે બાકીના કેટલા હશે પાંચ પુરુષો થશે ત્રણ સ્ત્રી છે અને તો બાકીના કેટલા થયા પાંચ પુરુષો થયા બરાબર તાલીમના હેતુથી ત્રણ ત્રણ સભ્યોની પસંદગી કરવાની હોય તો તે તેમાં ઓછામાં ઓછી એક પુરુષ અને એક સ્ત્રી કેટલા પ્રકારે પસંદ કરી શકાય તો આ દાખલો તમને હું બોર્ડ ઉપર ગણાવીશ કે આમાં થોડોક લોજિક તમારે વિચારવાનું છે બરાબર તો આ દાખલો દસમા નંબરનો દાખલો જે છે એ આપણે બોર્ડ વર્ક માટે બાકી રાખીએ છીએ બરાબર એના પછી અગિયારમા નંબરનો દાખલો છે કે એક બહુ મસ્ત દાખલો છે અગિયાર મનમાં થોડુંક લોજિક છે કે એક વ્યક્તિ તો બહુ મસ્ત દાખલો છે કે એક વ્યક્ એક વ્યક્તિને છ મિત્ર છે તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે આમંત્રણ આપી શકે હવે એક વ્યક્તિને છ મિત્ર છે છ મિત્રોમાંથી તેને ઓછામાં ઓછો એક મિત્રને આમંત્રણ આપવાનો એનો મતલબ એવો થાય કે ઓછામાં ઓછો એક મિત્ર કે એનો મતલબ થાય કે એક કે એક કરતાં વધારે બરાબર તો ઓછામાં ઓછા એક મિત્ર એટલે કે એકને પણ બોલાવી શકે અથવા બેને પણ બોલાવી શકે અથવા ત્રણને પણ બોલાવી શકે અથવા ચારને પણ બોલાવી શકે અથવા પાંચને પણ બોલાવી શકે અથવા છને પણ બોલાવી શકે એટલે તમને અહીંયા ચોખવટ કરી છે કે એક એક વ્યક્તિને છ મિત્ર છે તેને ઓછામાં ઓછા એક મિત્રને બોલાવવાનો છે એનો મતલબ થાય કે એક એક કરતાં વધારે એક આમંત્રણ આપી શકે તો ઓછામાં ઓછા એક મિત્રને આમંત્રણ આપવાનો કુલ પ્રકાર કેટલી રીતે થઈ શકે તો એ બધે અથવા શબ્દોનો ઉપયોગ કર્યો છે બરાબર તો છ મિત્ર છે એટલે સિક્સી વન અથવા સિક્સી ટુ અથવા સિક્સી થ્રી અથવા સિક્સટી ફોર અથવા સિક્સટી ફાઈવ અથવા સિક્સી સિક્સ અથવા શબ્દ આવે એટલે મેં તમને કીધું હતું કે પ્લસ તમારે કરતું જવાનું બધા તમારે સૂત્ર આધારિત તમે બધાનો ઉકેલ લાવવાનો અને છેલ્લે બધાનો તમે સરવાળો કરશો ઉકેલ સાથે સિક્સ પ્લસ પંદર પ્લસ વીસ પ્લસ પંદર પ્લસ છ પ્લસ એક ટોટલ કેટલું થશે તે સ ટ આ રીતે તમને ઉકેલ તેનો મળી શકે છે બારમા નંબરનો દાખલો થોડુંક તમારે લોજિક ચલાવવાનું છે દાખલો બહુ મસ્ત છે બરાબર દાખલા નંબર બહુ મસ્ત છે બે તમને સંભાવના આપી છે બંનેનો ઉકેલ આપવો કે આઠ જુદા આઠ જુદા જુદા પુસ્તકોમાંથી પાંચ પુસ્તકો કેટલી રીતે પસંદ કરી શકાય હવે આઠ જુદા જુદા પુસ્તકોમાંથી પાંચ પુસ્તકો પસંદ કરવાની છે તમને અહીંયા બે સંભાવના આપી છે સંભાવના યાદ કે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય અને બીજું છે કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ થાય નહીં તો તમે યાદ રાખો આઠ જુદા જુદા પુસ્તકો છે હવે પાંચ પુસ્તકો પસંદ કરવાની હવે એમાં એવું કીધું કે અમુક નિશ્ચિત પુસ્તકો તમારે પસંદ કરવાના હવે અમુક શબ્દ એટલે કે અજ્ઞાસંખ્યા કહેવાય અજ્ઞાસંખ્યાનું કોઈ રકમ નક્કી હોતી નથી તો આપણે એને રકમ નક્કી કરીએ તો એક લઈએ બરાબર તો એક નિશ્ચિત પુસ્તક થયું તો બાકીના પુસ્તક કેટલા થયા અન્ય થયા બરાબર નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું છે એટલે એક પુસ્તક નિશ્ચિત એટલે વન સી વન એટલે એક નિશ્ચિત પુસ્તક પસંદ થઈ ગયું બરાબર અને એટલે ગુણાકાર હવે સાત અન્ય છે પાંચ પુસ્તકોમાંથી એક પુસ્તક પસંદ થઈ ગયું તો બાકીના કેટલા રહેશે ચાર તો થઈ ગયો તેનો ઉકેલ કમ્પ્લીટ તો શું કીધું છે કે અમુક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું હોય તો બાકીના સાત પુસ્તકોમાંથી કઈ તો તમે તમને કીધું એક નિશ્ચિત પુસ્તક તરીકે આપણે સંખ્યા એક લઈ લેતા બરાબર તો વન સી વન ગુણ્યા સેવન સી થ્રી આ સેવન કેટલા થયા અન્ય એક પુસ્તક ફિક્સ તમારું પસંદ આધારિત પસંદ થઈ ગયું તો બાકીના ચાર અન્યમાં થઈ ગયા સૂત્ર આધારિત તમે ઉકેલ લાવશો તો કેટલા થશે પાંત્રી સ બીજું તમને એવું કીધું છે કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ના થાય તો એક નિશ્ચિત છે સાત અન્ય છે બરાબર એક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું જ નથી કે એના મતલબ પસંદગી કેટલી થઈ ગઈ ઝીરો બરાબર તો બાકીના પાંચે પાંચ પુસ્તક ક્યાં થશે સેવન સી ફાઈવ થશે તો એ પણ તમને ઉકેલ મળી ગયો બરાબર કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ના થાય કે આપણે એને લેવાના જ નથી તો અજ્ઞા સંખ્યા એક છે એ આપણે નિશ્ચિત પુસ્તક એને પસંદ કરવાનો જ નથી તો બાકીના ક્યાં જશે પાંચે પાંચ અન્યમાં જતા રહેશે તેનો ઉકેલ તમને મળી જશે એકવીસ આ સૂત્ર આધારિત તમારે ગણતરી કરી દેવાની ત્યાર પછી ધોરણ બાર આ પં જેવો દાખલો છે ધોરણ બાર વાળો કે ધોરણ બારની અંદર એક વિદ્યાર્થી સાત વિષયની પરીક્ષા આપે છે હોય સાત વિષયની પરીક્ષામાં ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થવા માટે બરાબર સાત વિષયની પરીક્ષા આપે પરીક્ષામાં પાસ થવા માટે બધા વિષયમાં પાસ થવું જરૂરી છે દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ મેળવવા પડે તો આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે હવે પરીક્ષામાં નાપાસ થવું હોય બરાબર તમે બધા વિષયમાં નાપાસ થઈ શકો અથવા એક વિષયમાં તો તમને નાપાસ થવાના ઘણા બધી રીતો છે તમને કીધું છે જો વિદ્યાર્થી સાત વિષયની પરીક્ષામાં ઓછામાં ઓછા એક વિષયમાં એક વિષયની પરીક્ષામાં અર્થાત કે એક વિષય 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 બે ત્રણ ચાર પાંચ છ સાત વિષયમાં પાસ માટે જરૂરી ગુણ ન મેળવે તો શું થાય તે નાપાસ થવાના તમને પ્રકાર કીધા છે કઈ રીતે એને પાસ થવા માટે બધા વિષયની અંદર અમુક ગુણ તો મેળવવા જ પડે બરાબર જો અમુક ગુણ ના મેળવે તો શું થાય નાપાસ થઈ શકે તો પરીક્ષામાં બેસતા વિદ્યાર્થી નાપાસ થવાના કુલ પ્રકાર મેં તમને કીધું કુલ પ્રકાર કેટલા તો એક વિષયમાં પણ નાપાસ થાય તો પણ ફેલ કહેવાય સાથે સાત વિષયમાં નાપાસ થાય તો પણ ફેલ કહેવાય તમને બધું તમને કીધું છે કે કઈ રીતે નાપાસ થાય તો ઓછામાં ઓછા એક વિષયમાં પરીક્ષામાં તો એક વિષય બે વિષય ત્રણ વિષય ચાર વિષય પાંચ વિષય છ વિષે સાત વિષય બધામાં અથવા શબ્દ આવ્યો છે અથવા શબ્દ આવ્યો તો શું કરવાનું પ્લસ કરવાનું તો થઈ ગયો તો પરીક્ષામાં નાપાસ થવાના પ્રકાર એટલે વિષય કેટલા છે સાત સેવન સી વન એટલે એક વિષયમાં નાપાસ થયો પ્લસ સેવન સી ટુ બે વિષયમાં નાપાસ થયો સેવન સી થ્રી ત્રણ વિષયમાં નાપાસ થયો સેવન સી ફોર ચાર વિષયમાં નાપાસ થયો સેવન સી ફાઈવ પાંચ વિષયમાં નાપાસ થયો સેવન સી સિક્સ છ વિષયમાં નાપાસ થયો અને સેવન સી સાત સાત વિષયમાં નપાસ થયો તો બધાનો તમે ઉકેલ તમારે સૂત્ર આધારિત લાવશો બધાનો ઉકેલ આરાયા અને બધાનો સરવાળો કરશો તો કેટલા થાય છે એકસો ને સત્યાવીસ ત્યાર પછી ચૌદમા નંબરનો દાખલો છે બરાબર કે એક હોટલનો માલિક તેના શહેરમાં જુદા જુદા આઠ સમાચારપત્રો અને પાંચ સમાચાર પત્રો સામાયિકો મંગાવે છે સમાચારપત્ર એટલે ન્યૂઝપેપર અને સામાયિકો એટલે મેગઝીન તેને ત્રણ સમાચારપત્રો અને બે સામાયિકો નિયતમિત ધોરણે મંગાવવામાં આવે એટલે કે તેને આઠમાંથી ત્રણ સમાચાર પત્રો નિયમિત રીતે મંગાવે છે અને પાંચમાંથી બે સામાયિકો નિયત ધોરણે મંગાવે છે તો સિમ્પલ રીતે તમે થઈ જાય કે આઠ સી થ્રી અને ફાઈવ સી ટુ વચ્ચે અને શબ્દ છે એટલે ગુણાકાર જો પસંદગી તમને આપી છે જો પસંદગી કેટલા પ્રકારે કરી શકાય તો પસંદગી તમને આપી છે પહેલાં તો મેં તમને સિમ્પલ રીતે તમને એનું સમજાવી દીધું બરાબર તો આઠ સી થ્રી અને ફાઈવ સી થ્રી તમે એનો ઉકેલ કરશો સૂત્ર અધિયંતિ તો પાંચસો સાહીઠ થઈ ગયા કે આઠ સમાચાર પત્રોમાંથી અને પાંચ સૂત્ર સામયિકોમાંથી તે ત્રણ સમાચારપત્ર અને બે સામાયિકો નિયંતિયમિત ધોરણે મંગાવે છે તો આઠ સી થ્રી અને ફાઇવ સી ટુ બંનેનો જવાબ આવી ગયો હવે તમને કીધું છે કે જો ચોક્કસ સમાચાર પત્ર પસંદ કરવાનું હોય ચોક્કસ સમાચાર પત્ર એટલે ફિક્સ તમારે સમાચાર પત્ર પસંદ કરવાનું જ હોય બરાબર અને ચોક્કસ સામાયિક તમે પસંદ કરવાનું ન હોય તો કેટલી રીતે તે પસંદગી કરી શકાય તો ચોક્કસ તરીકે તમે રહેશો બેટા તો એક લેશો એટલે આપણા સામાયિક પત્રનું તમે કહી શકો છો બરાબર તો ચોક્કસ રીતે તમે એની પસંદગી કરવી હોય તો આપણે સમાચાર પત્રની કરવાનું તો ચોક્કસ એટલે એક થઈ ગયો તો વન સી વન અને કેટલા છે સેવન સી ટુ આ તમને થયા આ તમારી પસંદગી થઈ સમાચાર પત્રની બરાબર તો વન ગુણ્યા બરાબર કેટલા થશે એકવીસ તો આનો જવાબ તમે સૂત્ર આધારિત કેટલા થયા એકવીસ આ સમાચાર સમાચારપત્રના થયા અને અને એટલે પછી આવશે સામાયિકનું સામાયિકની અંદર તમારે ચોક્કસ સામાયિક પસંદ કરવાની જ નથી બરાબર તો સમાજ સામ જે છે મેગઝીન બરાબર સામાયિક જે છે તો ચોક્કસ એટલે એક એટલે વન જીરો ગુણ્યા ફૂર ટુ આનો પણ થઈ ગયો આનો પણ ઉકેલ આવશે ફનસી વનનો ઉકેલ કેટલો આવ્યો વન અને ફુરસી ટુનો કેટલો આવ્યો છ બરાબર તો આ બંનેનો ઉકેલ તમે અહીંયા જોઈ શકો છો એટલે આમાં ચોક્કસનું તમને નહીં આપ્યું પણ આપણે ચોક્કસનું આ રીતે તમે બનાવી શકો છો આ બંનેના ઉકેલનો કરશો તમે એટલે એકવીસ ગુણ્યા છ અને તમે કરશો તો કેટલા મળશે એકસો ને છવ્વીસ મળી ગયા હવે પંદરમાં નંબરનો દાખલો છે બરાબર પંદરમાં નંબરનો દાખલો બહુ મસ્ત છે તમને ગણાવો કે એનસી ટુ પ્લસ nc2 એનપી ટુ પ્લસ એનસી ટુ બરાબર ચોર્યાસી તમને એનની કિંમત તમારે શોધવાની છે બરાબર તમે એના પર સૂત્ર આધારિત તમે મૂકી દો સૂત્ર આધારિત તમે મૂકી દીધી હવે આ બંનેની અંદર કોમન શું છે તો એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ ટુ ફેક્ટોરિયલ પ્લસ એન ફેક્ટોરિયલ છેદમાં ટુ ફેક્ટોરિયલ કાઉન્ટ્સમાં એન માઇનસ ટુ ફેક્ટોરિયલ હવે આ બંનેમાં કોમન શું છે એન ફેક્ટોરિયલ અને આ બંને કોમન છે તો આને મેં કોમન તરીકે લઈ લીધું

હવે એન ના આપણે ક્રમિક ગુણાકાર લઈએ બરાબર તો એન નો ક્રમિક શું થાય એન એન માઇનસ વન અને એન માઇનસ ટુ ફેક્ટોરિયલ કે નીચે છેદમાં એન માઇનસ ટુ ફેક્ટોરિયલ છે બરાબર આ બંને સેમ સેમ થઈ થઈ ગયા ઉડી જશે બરાબર આ બંને સેમ સેમ શું થશે ઉડી જશે હવે તમને આનું થોડુંક તમને વિસ્તૃત રૂપ તરીને તમને સમજાવું કે આનું જે વિસ્તૃત રૂપ છે કે વન પ્લસ વન અપોન ટુ છે આનો આ જોડે ગુણાકાર કરવાનો એટલે બે કા બે અને આ જોડે તમારે શું કરવાનો સરવાળો જવાબ કેટલો આવશે ત્રણ અપોન્ટ ટુ આ તમે શીખી ગયા છો તો જો આનું વિસ્તૃત રૂપ થઈ ગયું આ બંને ઉડી ગયા બરાબર હવે અહીંયા સિમ્પલ રીતે શું રહેશે હવે એન એન માઇનસ વન બરાબર ચોર્યાસી હવે આનો ક્રમિક ગુણાકાર એટલે કે ભાગાકારનું ઉપર જશે ને ઉપર અંશનું છેદમાં થશે ચોર્યાસી ગુણ્યા બે અપોન્ટ ત્રણ આવ્યા બરાબર હવે તમે આનું અતિસંક્ષિપ્ત રૂપ કે કંઈ પણ રીતે તમે ગુણાકાર કર આને ત્રણ વડે ચોર્યાસીને ગુણ ભાગશો તો 28 થશે 28 ગુણ્યા બે એટલે કેટલા થશે વ એન એન માઇનસ વન બરાબર છપ્પન હવે છપ્પનનો ક્રમિક ગુણાકાર તમે જોઈ શકો છો એટલે આઠ સિત્તા છપ્પન આપણે આગળ દાખલામાં શીખી ગયા છે બરાબર તો એન એન માઇનસ વન બરાબર તમે જોઈ શકો છો કે એન બરાબર આઠ અને એન માઇનસ વન એટલે આઠ માઇનસ વન એટલે સાત થશે એટલે એન બરાબર કેટલા થશે આઠ એટલે આવું થશે કે એન એન માઇનસ વન બરાબર એટલે આ બરાબર કેટલા થશે એન બરાબર આઠ અને એન માઇનસ વન એટલે આઠ માઇનસ વન એટલે કેટલા થશે સાત થઈ જશે તો આ રીતે તેનો પરિણામ તમને એટલે આ પ્રકારે તમને એનું પરિણામ મળી શકે છે અને સૌથી છેલ્લો દાખલો ક્રમચયનો સંચયનો સૌથી છેલ્લા નંબરનો દાખલો અને દાખલો મોસ્ટ આઈએમપી કે જો એનપીઆર ભાગાકાર અહીંયા તમને ભાગાકાર આપે છે અને એનસીઆર બરાબર ચોવીસ બરાબર તમે ભાગાકાર સ્વરૂપમાં અથવા તો ડાયરેક્ટ તમે મૂકી શકો છો તો તમે એના પ્લાસ સૂત્રો મૂકી દો તો જો સૂત્ર બંને મૂકી દીધા બરાબર ચોવીસ હવે આ સૂત્રો બરાબર કઈ રીતે થાય છે તો તરફ તમને સમજાવું છું સૂત્ર છે કે એનપી એન ફેક્ટોરિયલ એન્ડ માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર હવે આ ભાગાકાર સ્વરૂપ છે ભાગાકારનું વ્યસ્ત કરવું એટલે શું થાય ગુણાકાર છેદનું ઉપર જતું રહેશે તો આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ તો આન ફેક્ટર એન ફેક્ટોરિયલ આ ફેક્ટોરિયલ આ ફેક્ટોરિયલ ઉડી જશે બરાબર ઉડી ગયા રહ્યા કેટલા ખાલી આર ફેક્ટોરિયલ બરાબર ચોવીસ તો ચોવીસે કોઈ સંખ્યાનો ક્રમિક ગુણાકાર છે બરાબર ચોવીસે શું છે કોઈ સંખ્યાનો ક્રમિક ગુણાકાર છે તો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે ચાર ફેક્ટોરિયલ ફેક્ટોરી બરાબરની બંને બાજુ ફેક્ટરી ફેક્ટોરી શું થાય જાય સરખા છે તો ઉડી જાય એટલે આર બરાબર કેટલા રહેશે ચાર રહેશે બરાબર તો આનો આર બરાબર ચાર તમારો જવાબ આવ્યો હવે આ દાખલામાંથી કોઈ પણ દાખલો તમને ખબર ના પડે તમે મને પૂછી શકો છો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે અસ્તુ